નમસ્કાર મિત્રો ધોરણ નવ પ્રકરણ નંબર નવ મુ ગણિત છે બીસી અને એની એક જ બાજુ એટલે કે ઉપર બાજુએ સરખા ક્ષેત્રફળો ધરાવતા બે ત્રિકોણ એક તો જો મિત્રો રેડ કલરમાં છે એ ત્રિકોણ અને બીજું આ બ્લુ કલરમાં ધોર્યો છે એ ત્રિકોણ બરાબર એટલે કે એ અને સી બરાબર આ બંને ત્રિકોણની મિત્રો વાત કરી છે આ બંને

એના પરથી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે બે બાજુએ કેવી હોય સમાંતર હોય તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા હોય મિત્રો સમાન હોય એટલે આપણે અહીંયા લખીએ મિત્રો જે આપેલ છે તે સૌથી પહેલા લખીએ મિત્રો એને પક્ષ પણ આપણે કહી શકીએ જે વસ્તુ આપેલું હોય એને શું કહેવાય પક્ષ તો અહીંયા લખીએ ત્રિકોણ એ અને બીજો ત્રિકોણ છે મિત્રો પીબીસી પીબીસી એક જ પાયા એક જ પાયા મિત્રો કયા પાયા પર આવેલા છે જોઈ શકો છો તમે બી થી સી પાયા પર આવેલા છે એટલે બીસી પર આવેલા છે તો મિત્રો એના પરથી આપણે કીધું છે બંનેના સમાન ક્ષેત્રફળો ક્ષેત્રફળ કેવા સમાન માટે આપણે લખી શકીએ આગળ કે એરિયા ઓફ એબીસી બરાબર એરિયા ઓફ પીબીસી બંનેના ક્ષેત્રફળ કેવા મિત્રો સમાન થાય હવે અહીંયા આપણે પક્ષ લખીએ સોરી પક્ષ તો લખાયું સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે મિત્રો બરાબર તો જે સાબિત કરવાનું હોય એને શું કહેવાય સાધ્ય મિત્રો સાધ્યમાં એક વસ્તુ સાબિત કરવાની છે જો બે સમાંતર રેખાઓ છે એવું સાબિત કરવાનું એક વસ્તુ મિત્રો જોઈ લો જ્યારે બંને ત્રિકોણ એક જ પાયા પર આવેલા હોય તો બંને ત્રિકોણના જો ક્ષેત્રફળ સમાન હોય તો બંને ત્રિકોણના પાયા સમાવતી રેખા તેમજ બીજી અન્ય એક રેખા એ બંને એકબીજાને કેવી હોય હોય સમાંતર તો એના આપણે એક ઉપરની રેખા સમાંતર નીચેની રેખા મિત્રો બીસી આવું આપણે સાબિત કરવાનું છે મિત્રો હવે આપણે સાબિતી લખીશું તો સાબિતીમાં સૌથી પહેલા જોઈ લઈએ મિત્રો ત્રિકોણ એ ના પાયા એ બીસીનો પાયો કયો છે મિત્રો બી સી એના પર વેદ કયો છે મિત્રો એ થી ડી વેધ છે એટલે કે એડી વેદ છે તથા બીજું આપણે વાત કરીએ ત્રિકોણ પીબીસીના પાયા બંનેના પાયા કયો છે મિત્રો સમાન છે એટલે પેલાનો પાયો બીસી તો આનો પણ બીસી પરનો વેદ એનો વેધ કયો છે મિત્રો બીજા ત્રિકોણનો વેદ આ ત્રિકોણનો તો એ થશે પી એમ પ્રાઇમ મિનિસ્ટર બરાબર એ આપણે દોરવાનો ઓકે તો મિત્રો આ બે ત્રિકોણ દોરવાના પછી બંને સમાંતર રેખા બતાવી દેવાની પછી આપણે બંનેના વેધ દોરી દેવાના અને અહીંયા લખી દેવાનો તો મિત્રો ઉપર આપણને કીધું છે કે ક્ષેત્રફળ એબીસીનું નું હોય મિત્રો અને કૌશમાં લખવાનું કારણ કે આપણ પણ એબીસી શબ્દ છે ને આ બને આપણને એવું લાગે આખો વર્ષ છે બરાબર પણ આખો વર્ષ નથી એટલે આ રીતે કૌંશમાં લખી દેવાનું બરાબર અહીંયા પણ આપણે ઉપર કૌશમાં કહી દેવાનું ને ઓકે તો અહીંયા આગળ મિત્રો ફરીવાર આપણે એબીસીનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ પીબીસી થશે મિત્રો બરાબર આ પક્ષના આધારે આપણે લખ્યું છે હવે આનું ક્ષેત્રફળ લખીએ મિત્રો તો જુઓ આ ત્રિકોણ છે આ વેધ છે અને આ પાયો તો આપણે એનું ક્ષેત્રફળ બરાબર લખી શકાયો પાયો એટલે એ બીસી નો પાયો શું છે બીસી અને વેદ થશે આ ઊભો છે તે એડી બરાબર આ ત્રિકોણ માટે લખવાનું તો સેમ ટુ સેમ મિત્રો એક દ્વિતીયાંશ પાયો તો એનો પણ સરખો છે તો અહીંયા આપણે બીસી જ લખવાના અને એનો વેધ મિત્રો ખાલી અહીંયા એડી છે અહીંયા થશે બનશે તો પી થી એમ બરાબર પેલાનો એ થી એમ તો મિત્રો પી એમ અહીંયા જુઓ બંને બાજુ બીસી છે બંને બાજુ એક દુત્યાંશ એક દ્વિત્યાંશ છે તો મિત્રો બીસી બંને બાજુથી એક દુત્યાંશ એક દુત્યાંશ બંને બાજુથી કેન્સલ થશે તો અહીંયા તમે જોઈ શકો છો સોરી મિત્રો એડી બરાબર શું થશે પીએમ થશે એટલે કે એડી ડી અને પીએમનું માપ કેવું મિત્રો સરખું છે બંને જે વેધ દોર્યા ઊભા એનું માપ કેવું મિત્રો આપણને સરખું મળે છે અને બીજી વસ્તુ તમે જોઈ શકો છો એડી લંબ શું છે બીસી બરાબર તે જ રીતે પી એમ લંબ પણ શું થશે મિત્રો બીસી થશે તો એના પરથી આપણે લખીએ હવે ભાઈ એનો પાયો બીસી થાય આ બંને બાજુ સરખી છે અને બંને એક જ પાયાને લંબ છે તો એના પરથી મિત્રો કહી શકાય આ બંને બાજુના માપ પણ કેવા હશે આ બંને કેવા છે સમાંતર છે કારણ કે બંને

ચતુષ્કોન એડીએમપીમાં સેમ મિત્રો એડીએમપી એ ડી એમ અને પી આ ચતુષ્કોણ મિત્રો જે ચોરસ પછી બોક્સ દેખાય છે એ ચોરસની વાત કરવાની તો એમાં એ થી ડીનું માપ અને પીથી એમનું માપ કેવું છે સરખું છે જે આપણે ઉપર અહીંયા જોયું છે બરાબર તો લખીએ આગળ એડી બરાબર પી એમ અને બીજું શું છે મિત્રો કે બીજું પીએમ લંબ એ સમાંતર એડી છે છે તો એના પરથી મિત્રો આપણે લખીએ જો આ બંને બાજુ સરખી છે અને એકબીજાને કેવી છે મિત્રો સમાંતર હોય તો સામ સામેની બાજુ સરખી અને સમાંતર કયા ચતુષ્કોણમાં હોય તો મિત્રો એક જ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એના પરથી આપણે અહીંયા લખીશું કે ચતુષ્કોણ એ ડી એમ સમાંતર બાજુ છે મિત્રો કેમ આપણે એને સમાંતર બાજુ કીધું કારણ કે એની બે બાજુઓ સરખી છે અને પાછી સમાંતર છે એટલે આખો ચતુષ્કોણ કેવો બને સમાંતર બાજુ ચતુષ્કોણ બને તો એના પરથી મિત્રો આપણે પછી લખી શકાય કે બે બાજુઓ એક તો એપી છે વેદ અને બીજો છે પીએમ એકબીજાને કેવા છે સમાંતર અને ઉપરની બાજુ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જો મિત્રો એ થી પી પણ સમાંતર જો આપણે જોયું કે એડી અને પીએમ સમાંતર છે તો પછી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોન બન્યો તો સામસામે બાજુ આ આ બંને પણ સમાંતર થાય કે ના થાય તો કે થાય તો લખો નો આપણે એથી પી પણ સમાંતર અને ડીથી એમ પણ તેને સમાંતર તો લખ્યું છે આપણે એથી પી અને પીએમ કેવા છે સમાંતર તેમજ એથી પી સમાંતર હોય તો મિત્રો આખી બાજુ નીચેની બીસી પણ કેવી થાય સમાંતર થાય એ પણ આપણે લખવાનું કે ભાઈ થી P જો સમાંતર કમ્પ્લીટ હોય તો એના બરાબર પીએમ સમાંતર હોય તો બીસી પણ કેવા હોય સમાંતર હોય તો મિત્રો આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું છે